વિદ્યાનગર શૈક્ષણિક નગરીમાં વિદેશ જવાની લાલચ અને નોકરીઓ મેળવવા માટે ગુજરાત તથા મહારાષ્ટ્ર રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓના ખોટા પ્રમાણપત્રો બનાવતા ઈસમોને પકડી પાડતી વિદ્યાનગર પોલીસ. સાથે આરોપીઓ પાસેથી લેપટોપ, મોબાઈલો, બાઇક તથા ડુપ્લિકેટ સર્ટિફિકેટ મળી રૂપિયા 81,500નો મુદ્દામાલ રિકવર કરતી વિદ્યાનગર પોલીસ. ચાર આરોપીઓને ઝડપી પાડી નામદાર કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે રિમાન્ડ મંજૂર કર્યા બાદ વધુ તપાસ વિદ્યાનગર પોલીસ કરશે. બ્યુરો રિપોર્ટ, કલ્પેશ પટેલ. માથું ઊંચું રાખ. વિદ્યાનગર પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે અહિયાં પોલીસ ને એક બાતમી મળેલી હતી કે અહિયાં બાકરોલ સ્ક્વેર ખાતે ઇસ્કોન એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે, ત્યાં ખોટા માર્કશીટ, જુદા જુદા બોર્ડના ખોટા માર્કશીટ તથા ડિગ્રી સર્ટિફિકેટ ખોટા બનાવવામાં આવી રહેલ છે, જેથી ત્યાં રેડ કરતા ત્યાં બે ઇસમો મળી આવેલા. એની પાસેથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના માર્કશીટ, એસપી યુનિવર્સિટીના, એમએસ યુનિવર્સિટીના વગેરે જુદી જુદી યુનિવર્સિટીઓના તથા મહારાષ્ટ્ર બોર્ડના માર્કશીટ તથા ડિગ્રી સર્ટિફિકેટ મળી આવેલા હતા. સાયબર એક્સપર્ટને સાથે રાખી પંચો સાથે ત્યાં રેડ કરવામાં આવેલી અને સાયબર એક્સપર્ટે ત્યાં રહેલા લેપટોપમાંથી આ વિગત બહાર કાઢેલી હતી. એના અનુસંધાને એ બંનેને સાથે રાખેલા. એ દરમિયાન બીજા બે ઇસમો આવવાના હતા એવી વાત મળેલી કે જેની પાસેથી આ માર્કશીટો એ લોકો લાવે છે. એ બંને પણ આવતા કુલ ચાર ઇસમોને અટક કરવામાં આવેલા છે અને આ ચારે ઇસમો પાસેથી એવી માહિતી મળેલ છે કે તે નવસારી તથા બરોડા ખાતે, બરોડા આ માર્કશીટનું અને આ ખોટા ડોક્યુમેન્ટો બનાવટી દસ્તાવેજો બરોડા ખાતે બનાવવામાં આવી રહેલ છે એવી માહિતી મળેલ છે. તેથી આ તમામને અટક કરી આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા અને કોર્ટે એને આ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે. આગળની તપાસ ચાલુ છે. કયા ઉદ્દેશ્યથી માર્કશીટ બનાવવામાં આવતી હતી? વિદેશ જવા માટે તથા અન્ય બીજાને ડિગ્રીનો ઉપયોગ, ખોટો ઉપયોગ કરવા માટે આ માર્કશીટ તથા ડિગ્રી સર્ટિફિકેટ બનાવવામાં આવી રહેલા હતા એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે. હજુ આગળ વિગતવાર તપાસ ચાલુ છે. કેટલા ફેક ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા છે? જુદા જુદા સૌ પ્રથમ પહેલા 17 જેટલા ડોક્યુમેન્ટ મળેલા હતા અને ત્યારબાદ બીજા જે બે ઇસમો આવેલા એની પાસેથી પણ બીજા ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા છે. પાસપોર્ટ કેવું કઈ બીજું કઈ બરાબર થયું? ના, પાસપોર્ટ નથી, પરંતુ ડિગ્રી સર્ટિફિકેટ અને માર્કશીટ છે. સર, કેટલા ટાઈમથી આ ઘટનો ચાલી રહ્યો છે? અત્યારે એની વિશેષ પૂછપરછ ચાલી રહેલ છે. ડિટેલમાં પૂછપરછ બાદ જ આ તપાસના અંતે જ આખું કૌભાંડ વિશે ખબર પડે, કારણ કે આગળ જે બનાવવામાં આવતા હતા એ વ્યક્તિને પણ અટક કરવામાં આવશે. ત્યારબાદ ખરેખર આ કૌભાંડ ક્યાં સુધી પ્રસરેલું છે તેની વિગત નામ ઉજાગર થઈ ગયેલું છે, પરંતુ એને અમે અટક કર્યા બાદ એની જાહેરાત કરી. વડોદરામાં કઈ જગ્યાએ? એ બાદમાં.